તો હાલ મહત્વના સમાચાર ગાંધીનગરથી પણ મળી રહ્યા છે. ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી લક્ષી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સરપંચનો વિજય જંગ ખેલાયો છે, ત્યારે દંતાલીમાં નીરુબેન શકરાભાઈ પટેલ વિજેતા બન્યા છે. તો દંતાલીના નીરુબેન વિજેતા બન્યા છે. તો આ ઉપરાંત પિરોજપુરમાં ગોપાલજી ભીમાજી જાધવ વિજેતા બન્યા છે. તો પિરોજપુરમાં ગોપાલજી વિજેતા બન્યા છે. તો આ ઉપરાંત જમિયતપુરામાં કાંતાબેન છોટાજી ઠાકોર વિજેતા બન્યા છે. તો ગાંધીનગરના સમાચાર સામે આવ્યા છે, જેમાં રણાસણમાં વિષ્ણુજી કાંતિજી ઠાકોર વિજય પ્રાપ્ત થયો છે, તેમને વિજય પ્રાપ્ત થયો છે. તો આ ઉપરાંત ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સરપંચોનો વિજયી જંગ સામે આવ્યો છે. તો જે પ્રમાણે દંતાલીની વાત કરવામાં આવે, તો દંતાલીમાં નીરુબેનનો વિજય થયો છે. તો એક બાદ એક નામ સામે આવી રહ્યા છે. સવારથી જ મતગણતરી થઈ રહી છે, ત્યારબાદ નાના નાના જે ગામડાઓ છે તેમાં જે સરપંચ વિજયી બની રહ્યા છે, જે ઉમેદવારો વિજયી બની રહ્યા છે, તેમના નામ હવે ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે. ત્યારે જે નામ સામે આવી રહ્યા છે તેને ગામ લોકો દ્વારા, ગ્રામવાસીઓ દ્વારા ઉત્સાહભેર તેમને આવકારવામાં પણ આવી રહ્યા છે. તો ગાંધીનગરના મહત્વના સમાચાર, જેમાં જે ગામડાઓ છે, નાના નાના ગામડાઓ છે, તેમાં જે સરપંચ વિજય બન્યા છે તેમના નામ સામે આવી રહ્યા છે. અને જે ગ્રામના લોકો છે, જે ગામવાસીઓ છે, તેમના દ્વારા ઉત્સાહભેર તેમને આવકારવામાં પણ આવી રહ્યા છે. તો સવારથી જે પ્રમાણે મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌ કોઈ આ પરિણામની રાહ જોઈને બેસ્યું છે. જે ગામના લોકો છે તે પણ રાહ જોઈ રહ્યા છે કે તેમના ગામના સરપંચ કેવા હશે અને કેવી સુવિધાઓ પ્રાપ્ત કરાવશે. તો આ ઉપરાંત તેમના ગામનો વિકાસ કેવો થશે અને સરપંચ દ્વારા કેટલા સમયમાં વિકાસ ગામ સુધી પહોંચાડવામાં આવશે. જે ગામના છેવાડાના માનવી છે તેમના સુધી વિકાસ કેવી રીતે પહોંચશે તે સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના પણ જે નાના નાના ગામડાઓ છે ત્યાંના પણ નામ સામે આવી રહ્યા છે અને જે સરપંચમાં વિજયી બન્યા છે તેમના પણ નામ હાલ સામે આવી રહ્યા છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જો વાત કરવામાં આવે, તો શરૂઆતથી જ આ પ્રમાણેનો માહોલ સર્જાયો હતો. તે પછી પ્રચાર પ્રસારની વાત હોય કે પછી મતદાન પ્રક્રિયાની વાત હોય કે હવે મતગણતરીની વાત હોય, તમામ લોકો આ દિવસની રાહ જોઈને બેઠા છે. કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ક્યારેય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પક્ષ સાથે જોડાયેલી ચૂંટણી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ક્યાંક રાજનીતિક જે પાર્ટીઓ છે તેની સાથે જોડાયેલી છે, એટલે આ પ્રકારની પણ માન્યતાઓ સામે આવી રહી છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે ગામના લોકો વિશે, તો ગામના લોકો સાથે જ્યારે સવારથી જ અમારા દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે, ત્યારે તેમના દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે તે લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે. જે ગામમાં જે ખૂટતી વસ્તુઓ છે, જે સુખ સુવિધાઓ ગામના લોકો સુધી પહોંચવી જોઈએ તેની માંગ કરી રહ્યા છે, અને તેવા સરપંચ તેઓ આ પોતાના ગામમાં ઈચ્છે છે. ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે દરેક ગામમાં જે સરપંચ નિમણૂક થશે, દરેક ગામમાં જે સરપંચ ચૂંટાશે તેમની તેમના દ્વારા ગામના લોકોને કેવી સુખ સુવિધાઓ પહોંચાડવામાં આવશે, અને સરકારની જે ગ્રાન્ટો છે તે કેવી રીતે ગ્રામવાસીઓ સુધી પહોંચાડવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનું રહેશે. તો જે પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને વાત કરવામાં આવે, તો રાજ્યની 8684 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે, ત્યારે સૌ કોઈને મીટ માંડીને બેઠા છે. તે પછી રાજકીય પાર્ટી હોય તે પણ મીટ માંડીને બેઠું છે, અને ગ્રામવાસીઓ હોય કે પછી સરપંચમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર અથવા તો વોર્ડમાં ઉમેદવારી નોંધાવનાર સભ્ય હોય, તમામ લોકો મીટ માંડીને બેઠા છે કે કોણ હારશે અને કોણ જીતશે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ છે ગ્રામજનોના વિકાસ માટેનો, અને ગ્રામજનોને કેટલી સુવિધાઓ અને કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૌથી મોટો સવાલ છે. હાર જીત એ બીજા નંબરની વસ્તુ છે, પરંતુ ગામડાના લોકો સુધી તમામ સુખ સુવિધા પહોંચે એ સૌથી મોટો સવાલ છે. તો રાજ્યમાં સરપંચ પદના 27,200 અને સભ્ય પદના 1,19,998 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં થઈ જશે. સવારથી જે પ્રમાણે મતગણતરી થઈ રહી છે, ત્યારથી અત્યાર સુધીના જેટલા પણ કલાકો વીતી ગયા છે, ત્યારે અત્યાર સુધીમાં નાના નાના જે ગામડાઓ છે તેમાં ઉમેદવારો પણ તેમજ સરપંચના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે.
तो आ उपरांत जे प्रमाणे जाहेरात धीरे धीरे थई रही छे त्यारे ग्रामजनो द्वारा आ नामने आवकारवामां पण आवी रह्या छे अने जे सरपंच पद पर जेमनी निमणूक करवामां आवी छे जे लोको विजेता बनी रह्या छे तेमने पण आवकारवामां आवी रह्या छे। तो जे प्रमाणे आपणे વાતચીત કરી રહ્યા છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, થોડા ઘણા કલાકો વીતી ગયા છે ત્યારે નાના નાના ગામડાઓમાં જે સરપંચ વિજય બની રહ્યા છે તેમના નામ પણ જાહેર થઈ રહ્યા છે। પરંતુ આ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યારે સૌ કોઈ મીટ માંડીને બેઠું છે, ગ્રામજનો તો મીટ માંડીને બેઠા છે કે તેમના ગામમાં કેવા સરપંચ આવશે। તો આ ઉપરાંત ઉમેદવારો જેને ઉમેદવારી નોંધાવી છે તે પણ રાહ જોઈ રહ્યા છે। પરંતુ આ સિવાય જો મુખ્ય ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ તો રાજકીય પાર્ટી પણ એટલું જ રાહ જોઈને બેઠી છે, એટલી જ મીટ માંડીને બેઠી છે। કારણ કે આપણે જોઈએ કે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આમાં પાર્ટી જોડાયેલી હોય છે, ભલે આ પાર્ટી લક્ષી ચૂંટણી નથી હોતી, સિમ્બોલિક ઇલેક્શન નથી હોતું, તે છતાં પણ રાજકીય પાર્ટી આમાં કંઈક ને કંઈક ભૂમિકા ભજવતું આવ્યું છે। તો બસ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે ગેસ્ટ પેનલમાં ભાજપના નેતા રાજુભાઈ દેસાઈ, કોંગ્રેસ નેતા અશોક પંજાબી તેમજ આપ નેતા પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। સૌપ્રથમ તો આપ સૌનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। રાજુભાઈ, આપને સૌથી પહેલો સવાલ કરવા માંગીશ કે જે પ્રમાણે અત્યાર સુધીના આંકડા જે સામે આવ્યા છે અને એવી માહિતી સામે આવી છે કે 2400 જે ગામડા છે તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલા બધા ગામડા છે એમાંથી 2400 ગામડા એવા છે જેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તો એ લોકોને એટલો તો શું વિરોધ કરવાની જરૂર પડી ગઈ કે એટલું નાનામાં નાનો પણ વિકાસ એ લોકોને મળ્યો નહીં હોય એટલા માટે એ લોકોએ બહિષ્કાર કર્યો હશે, શું કહેવું છે આપનું? સૌપ્રથમ તો બુલેટિન ઇન્ડિયા ચેનલના માધ્યમથી સરપંચના ઉમેદવાર પદ ઉભા રહેલા તમામ જે સરપંચો હતા, ઘણાનો ફેસલો થઈ ગયો છે, ઘણા વિજય બન્યા છે અને આગામી ટૂંક સમયની અંદર ઘણું બધું રિઝલ્ટ પારદર્શક જોવા મળશે। વિજય બનેલા તમામ સરપંચોને અને બનશે એવા તમામ સરપંચોને ભારતીય જનતા પાર્ટી વતી શુભકામનાઓ પાઠવું છું। વાત કરીએ આપણે કે કોઈ ક્યાંક આવા આંકડા આપણને મળ્યા છે કે ગામડાઓની અંદર બહિષ્કાર કર્યો, આવા ગામડાઓએ ઘણા કે ઇલેક્શન ન થવા દીધું અને ચૂંટણી અમારે નથી કરવી, અમારા કોઈ પણ પ્રશ્નો એમણે રજૂઆત કરી હશે, તો આમાં ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર ક્યાંક જાતિવાદ, વર્ગ વિગ્રહ કે આવા બધા પ્રશ્નો કે વ્યક્તિગત કે કોઈ યોજના હોય કે ત્યાં સુધી પહોંચી છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી છે ત્યારથી યોજનાઓ તમામ ગામડાઓ સુધી પહોંચેલી છે, પણ ક્યાંક ને ક્યાંક એવા તત્વો ક્યાંક ભાગ ભજવી જતા હોય છે, ક્યાંક એમનો વ્યક્તિગત ઇન્ટેન્સ હોય છે, ક્યાંક પોતાના સમાજનો ઇન્ટેન્સ હોય છે, જાતિગત અને સમાજવાદના કારણે ક્યારેક આ ઘટનાઓ જોવા મળે છે અને એ ગામ તદ્દન એવું કહી શકાય કે બહિષ્કાર કરતું હોય છે, પણ એ ફરીથી ટૂંક સમયમાં પાછું ઇલેક્શન ત્યાં થતું હોય છે અને સારી રીતે ઇલેક્શન પતી જાય પછી એની એ જ પેનલમાંથી એને એ જ લોકો વિકાસને વેગ આપતા હોય છે। જે રાજુભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે વિકાસ ગામડા સુધી પહોંચી રહ્યો છે અને વિકાસ લાવવાનો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે, પરંતુ ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં સુધી તે લોકોને આરોગ્યની સુવિધાઓ ન પ્રાપ્ત થઈ હોય, તે પછી પરિવહન ક્ષેત્રની જે હોય સુવિધા એ ન પ્રાપ્ત થઈ હોય, શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ હોય એ પ્રાપ્ત ન થઈ હોય, અને અશોકભાઈ આપને હું કહેવા માંગીશ, જે લાગી રહ્યું છે અશોકભાઈ સાંભળી નથી રહ્યા, અશોકભાઈ આપને કહેવા માંગીશ કે જે પ્રમાણે અમે વાત કરી રહ્યા છીએ કે સવારથી જ જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા સાથે જ્યારે પણ અમે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે ભાજપ દ્વારા જ જાણે બધો વિકાસ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા કંઈ કરવામાં ન આવ્યું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હું તમને એવું પૂછવા માંગીશ કે એક સમય હતો જેમાં કોંગ્રેસનો દબદબો હતો અને અત્યારનો જો સમયગાળાની વાત કરવામાં આવે તો હવે સુખ સુવિધાની જો વાત કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ હંમેશા એવું કહેતી આવી છે કે ભાજપ દ્વારા અહીંયા વિકાસ નથી કરવામાં આવ્યો, માત્ર વિકાસની વાતો કરવામાં આવી રહી છે પણ વિકાસ ક્યાંય દેખાતો નથી, તો મારો સવાલ એ છે કે કોંગ્રેસ આ મુદ્દા શા માટે નથી ઉઠાવતી? જો ગામડામાં શિક્ષણ ક્ષેત્ર ક્યાંક ઉણપ જોવા મળતી હોય કે પછી પરિવહન ક્ષેત્રે ક્યાંક ખોટ જોવા મળતી હોય કે પછી આરોગ્યલક્ષી સુવિધાઓ ન પહોંચતી હોય તો હર હંમેશ કોંગ્રેસ ત્યાં ભૂમિકા ભજવા કેમ નથી જતી? કોંગ્રેસ આ મુદ્દાઓ શા માટે નથી ઉઠાવતી? પહેલા
હું કોંગ્રેસ પક્ષ તરફથી આ પંચાયતોની ચૂંટણીમાં જે કોઈ વિજયી થયા છે તમામ વિજયી સાથીઓ ભાઈઓને બહેનોને હું અભિનંદન પાઠવું છું. આ પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં જે અત્યારે ચર્ચાનું આયોજન આપ દ્વારા થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના મિત્રને હું સાંભળી રહ્યો હતો. હવે એમના કહેવા પ્રમાણે યોજનાઓ ગામડા સુધી પહોંચી છે. હવે યોજનાઓ આપણે ગણાવીએ તો લગભગ 100 યોજનાઓ એ ગણાવી આપશે આપણને, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને આજ યાદ અપાવવામાં આવે છે કે તમે યોજનાઓના નામ યાદ રાખો અને પોપટની માફક જ્યાં જાઓ ત્યાં બોલો. હવે જો એમની વાત આપણે સાચી માની લઈએ કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં ગુજરાતની અંદર અને 7 વર્ષમાં દિલ્હીના શાસનમાં ગુજરાતમાં એમનું શાસન હોય, નગરપાલિકામાં એમનું શાસન હોય, કોર્પોરેશનમાં એમનું શાસન હોય, પંચાયતોમાં શાસન હોય, દિલ્હીમાં શાસન હોય, ચારે બાજુ લોકો એમને વોટ આપીને બેસાડ્યા છે. તો આજે ગુજરાત સ્વર્ગ થવી જવું જોઈતો હતો. કારણ કે એટલું જ નહીં, હું આપને યાદ આપવા માંગુ છું કે આજના વડાપ્રધાન જે ગુજરાત મોડલના નામ લઈને દિલ્હીમાં વડાપ્રધાન બન્યા છે એ ગુજરાત મોડલની અંદર પણ 12 વર્ષ સુધી ગુજરાતના વડાપ્રધાન હતા, છતાં પણ એમના વડા મુખ્યપ્રધાન હતા, સોરી મુખ્યપ્રધાન હોવા છતાં પણ ગુજરાતના પ્રશ્નોનો એના એ જ હાલ છે જે અત્યારે છે. હકીકતમાં જોવા જઈએ તો કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય, કોઈ પણ સમાજ સમૃદ્ધ થયો છે કે નહીં, આગળ વધ્યો છે કે નહીં એ જો જાણવું હોય તો આપણને એ સમાજનું શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ શું છે એ જાણવું પડે. હું સૌથી પહેલા શિક્ષણ બાબતમાં યાદ અપાવવા માંગુ છું અમારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને કે આજે જ આખા ગુજરાતની અંદર લોકોનો દિમાગ એક બાજુ તો પંચાયતની ચૂંટણીમાં છે ને બીજી બાજુ આ જે પેપર લીક થયા છે એ પેપર લીક બાબતમાં સરકાર જે છે પાછી પરીક્ષા લેશે એવી કોઈ જાહેરાત પણ આવી છે. એમને કહેવા માંગુ છું કે શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાત આજે ક્યાં છે. ગુજરાતમાં લગભગ 18,000 ગામડાઓની અંદર 6,500 ગામડા એવા છે કે જે આજે પણ ત્યાં પ્રચુર માત્રામાં કે પર્યાપ્ત માત્રામાં ઓરડાઓ નથી. 3,500 છે સ્કૂલ એવું છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. મેદાન જ્યાં સુધી 8,000 થી 9,000 સ્કૂલ એવી છે કે જ્યાં બાળકો માટે રમવાનું મેદાન નથી. મધ્યાહ્ન યોજના દ્વારા છોકરાઓને બાળકોને ભોજન મળતું હતું એ પણ બધી બંધ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણનું ભયંકર ખાનગીકરણ થયું છે. આજે શિક્ષણ ક્ષેત્રમાં અંધાધૂંધીને અરાજકતા વ્યાપી છે. એટલું જ નહીં, સરકારી નોકરીઓ તો એક સ્વપ્ન બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી 9 વાર આ પેપર લીક થયું છે, આ વખતે પણ પેપર લીક થયું છે. અને અત્યારે આનો જવાબ રાજ્યના ગૃહ પ્રધાન આપે છે. રાજ્યના શિક્ષણ પ્રધાનની કોઈ જવાબદારી નથી. શિક્ષણ પ્રધાન તો દૂર સુધી દેખાતા નથી. આ સવાલ શિક્ષણ પ્રધાનનું છે, કારણ કે આ શિક્ષણ ક્ષેત્રની અંદર અરાજકતા થઈ રહી છે. તો શિક્ષણ ક્ષેત્ર ખડે ગયો છે. આરોગ્ય ક્ષેત્રમાં મને કહેવાની જરૂર નથી કે કોંગ્રેસના શાસનમાં દરેક જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલો, દરેક જિલ્લા મથકોમાં સિવિલ હોસ્પિટલો ખોલવામાં આવી હતી. એ સિવિલ હોસ્પિટલની અંદર ગામના છેવાડાનો માણસ, ગરીબને ગરીબ માણસ ત્યાં મફત આરોગ્ય પ્રાપ્ત કરી શકતા હતા. પણ હવે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આરોગ્યનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે. દરેક વસ્તુનું ખાનગીકરણ, પ્રાઇવેટ લોકોના હાથમાં બધું વેચી દો અને વસ્તુઓ મોંઘી થતી જાય છે. અત્યારે આરોગ્ય ક્ષેત્રની અંદર પરિસ્થિતિ એવી છે કે આજે આરોગ્ય માટે પણ કોઈ ગરીબ માણસ છે એ જો ઈલાજ કરવા જાય તો એને પણ બહુ મોંઘો ઈલાજ મળતો આવે છે. એટલે આરોગ્ય ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રમાં બંને ક્ષેત્રમાં સમસ્યાઓ ઘણી ગુજરાત ખાલી નહીં. હું એમ કહેવા માંગુ છું કે ગુજરાતનો વિકાસની વાત જે ગુલબાંગો પુકારી રહ્યા છે અને ગુલાબી ચિત્ર ભારતીય જનતા પાર્ટી વાળા પેશ કરી રહ્યા છે એમની નજરની સામે છે એ હું નથી કહેતો. અત્યારે માર્ચની અંદર ફરીથી હેડ ક્લાર્કની પરીક્ષાની જાહેરાત થઈ છે. આ શું કર્યો છે? ગુજરાત કઈ તરફ છે? અને આજે ગામડાઓની પરિસ્થિતિ જે મેં તમને વાત કરી, આજે ગામડાઓમાં હાલત શું છે? સમરસનો સવાલ છે તો આજે પણ લગભગ ગયા 2017માં જેટલા ગામડા સરપંચ સમરસ થયા હતા એનાથી ઓછા થયા છે. કેટલા ગામડાઓએ બહિષ્કાર કર્યું છે. એટલે ગામડાઓમાં સ્થિતિ સારી નથી. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટીએ વાત કરવાની જરૂર છે. નામ વિકાસનું લે છે, વિકાસ થતું નથી. ચૂંટણી આવે છે ત્યારે વિકાસ એક બાજુ મુકાઈ જાય છે અને ધ્રુવીકરણ ઉપર આ ભારતીય જનતા પાર્ટી ચાલી જાય છે. ઉત્તર પ્રદેશનો દાખલો તમારી સામે છે. જે એટલે વાત એ જ થઈ રહી છે કે જે પ્રમાણે વિકાસ લોકો ઝંખી રહ્યા છે તેટલો વિકાસ લોકોને મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. પરેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે ભાજપના નેતા સાથે વાત કરી, કોંગ્રેસના નેતા સાથે વાત કરી, પરંતુ જ્યારે હવે જેટલો સમયગાળો વીતી ગયો છે, થોડો ઘણો સમયગાળો વીતી ગયો છે અને હવે નાના નાના જે ગામડાઓ છે તેમાંથી નામની જાહેરાત પણ કરવામાં આવી રહી છે, સરપંચ પદે કોની નિમણૂક થઈ છે તે અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે એવું સામે આવી રહ્યું છે કે ભાજપ સમર્થિત આટલા સરપંચનો વિજય થયો, કોંગ્રેસ સમર્થિત આટલા સરપંચનો વિજય થયો, તો આમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા છે? જી પરેશભાઈ, પરેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો.
જી પરેશભાઈ, આપનું માઇક મ્યુટ લાગી રહ્યું છે, આપનો અવાજ નથી આવી રહ્યો. લાગી રહ્યું છે તમનો અવાજ નથી આવી રહ્યો. તો આ ચર્ચાને આપણે આગળ વધારીશું કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે ગામના જે લોકો છે તે વિકાસ ઝંખી રહ્યા છે, પરંતુ તે સુવિધાઓ તેમના સુધી પહોંચશે કે કેમ તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. રાજુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ વિકાસની, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ તે પણ થઈ રહ્યો છે કે એક સરપંચ જે આખા ગામને ચલાવે છે અને એના માટે આ મોટી ચૂંટણી થાય છે અને મતદાન કરવામાં આવે છે, મત ગણતરી કરવામાં આવે છે, કે કહેવાય ને કે ગામનો મોભો ચૂંટાય છે અને એની ઉપર જ ગામવાસીઓનું જીવન નિર્ભર હોય છે. અને ત્યારે સવાલ એ થાય છે કે સરપંચ પાસે શું એટલી સત્તા રહી છે ખરી કે તે સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે અને સરકારી જે ગ્રાન્ટો હોય છે તે ગામના લોકો સુધી પહોંચાડી શકે? કારણ કે આમાં પણ જો ગ્રાન્ટ માટે તેને ફાળવણી કરવી હોય અથવા તો મદદ કરવી હોય તો એને પણ શું 10-15 જણા જોડે હજુ મંજૂરી માંગવી પડતી હોય કે પૂછપરછ કરવી પડતી હોય, એવું બધું થતું હોય છે? શું કહેવું છે આપનું? 1961 બળવંતરાય મહેતા કમિટીએ ભલામણ કરી અને કમિટીના આદેશો પ્રમાણે ગ્રામ પંચાયત પંચાયત વ્યવસ્થાનું 3 સ્તરે નિર્માણ થયું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતના વડા DDO, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના જે અધિકારી હોય TDO અને ગામનો વડો એ સરપંચ હોય અને સરકારી વહીવટીમાં તલાટી કહેવાતું હોય. તમે કહ્યું એમ કે કોઈ પણ જગ્યાએ 10 કે 15 લોકોને કોઈ મળવાની જરૂર નથી. સરકારી યોજનાઓ અત્યારે હાલ પારદર્શક ચાલી રહી છે. લોકોને કેવી તકલીફ છે ગામડાઓની અંદર, કેવા રસ્તાનું નિર્માણ કરવું છે, કેવી વીજળીની જરૂર છે, કેવી રીતે સોલર સિસ્ટમની જરૂર છે, CCTVથી સજ્જ ગામડાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે. રાજ્ય સરકારની અઢળક દરેક વિભાગની એટલી યોજનાઓ છે કે દરેક વ્યક્તિ પાસે પહોંચી જાય તો 100% કહું છું કે એમાં સરપંચની ભૂમિકા મહત્વની રહે છે. અને એ પહોંચી જાય, બસ આ સવાલ છે. તમામ યોજનાઓ જે છે એ સરકારી તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સરપંચ આગેવાન કહેવાતો હોય છે ગામડાઓની અંદર. અને ગામડાઓની અંદર સરપંચના વડપણ હેઠળ આખું ગ્રામ સમૃદ્ધ બનતું હોય છે. ગામનો મોભી છે, ગામનો વડો છે અને એની તમામ યોજનાઓ સાથે, તાલુકાની, જિલ્લાની કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના હોય એની કનેક્ટિવિટી સરપંચ સાથે હોય છે. એ પહેલાં અશોકભાઈ ઘણી બધી બાબતો કહી અને એમની માનસિકતા રહેલી છે, કારણ કે વિકાસના લીધે એ લોકોને વિરોધ પક્ષમાં પણ હવે નથી રહ્યા. એમનું સ્થાન કોઈ બીજું અન્ય લેવા જઈ રહ્યું છે, પણ એ પણ સપનાઓની દુનિયામાં છે, એ પછી આપણે વાત કરીએ છીએ. અશોકભાઈ જે છે કે યોજનાઓ ભાઈ બોલવાની જરૂર નથી, એટલે હું કોઈ પણ યોજનાઓ આ લિસ્ટમાં ડિબેટ તમારી સાથે કરી રહ્યો છું ત્યાં સુધી યોજનાઓનું નામ પણ નહીં બોલું, કારણ કે તમે કહ્યું કે બધા ડિબેટોની અંદર યોજનાઓ ગણાય. સાહેબ, લોકો બોલે છે. ગામડાઓની અંદર બેનરો લગાવેલા છે પારદર્શક સરકારે કે આ ગામની અંદર આ યોજનાને લીધે આ વ્યક્તિને આટલો લાભ મળ્યો. મેળાઓ કરવામાં આવે છે અને એને સ્ટેજ ઉપર બોલાવી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તમારી આ યોજનાના લાભાર્થી તો છો તમે. અને રાજ્ય સરકારના કોઈ મંત્રી કોઈ વિભાગના હોય કે રાજ્ય સરકારની અંદરથી મુખ્યમંત્રી આપણે કહીએ તો એમના હસ્તે આપવામાં આવતું હોય છે. બીજી વસ્તુ કે 27 વર્ષ અને 7 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીને વિકાસને લોકોએ એ રીતે સ્વીકાર્યો છે કે તમારે સપનાઓ હજુ વર્ષોના વર્ષોની સત્તાઓની જોવાની રાહ જોવી પડશે. શિક્ષણની અંદર વાત કરું, તમે શિક્ષણમાં ઓરડાઓને કયા બધું, ઓરડા વિશે વાત કરી, શાળાઓના મકાન વિશે વાત કરું તો અશોકભાઈ, માઇક્રોસોફ્ટ ટીમે ગુજરાતની અંદર ઓનલાઈન શિક્ષણની અંદર વિશ્વમાં ગુજરાતને 4th નંબર આપ્યો. તમને ન ખબર હોય તો એનો એક અભ્યાસ કરી લેજો આખો, કે માઇક્રોસોફ્ટ ટીમ જે ગુજરાતની કે ઇન્ડિયાની નહોતી, માઇક્રોસોફ્ટ ટીમે વિશ્વની અંદર સારામાં સારું, વિશ્વની અંદર જો ઓનલાઈન શિક્ષણ કોઈ આપી હોય તો ગુજરાતના શિક્ષકોએ આપ્યું છે અને આખા ગુજરાતની અંદર, આખા વિશ્વની અંદર ગુજરાતનો 4th નંબર ગણાવ્યો છે. ઓરડાની વાત કરો છો, કોંગ્રેસની સરકાર વખતે મને ખબર છે કે અમારા દાદા દાદીને બધા વાત કરતા હતા કે અમે ભણવા જતા ત્યારે ઓરડાની અંદર પાણી પડતા હતા સાહેબ, શૌચાલયની સુવિધાઓ નહોતી. સાહેબ, જે બહેનો ભાઈઓ કે દીકરા દીકરી એને શૌચાલય જવું છે તો શાળામાંથી ઘરે જાય અને ઘરે જઈને શૌચાલય કરીને શાળામાં આવતા, આ પરિસ્થિતિ હતી. મધ્યાહન ભોજન, તમે ક્યાંક ને ક્યાંક ગુમરા થઈ રહ્યા છો, મધ્યાહન ભોજન જેવી યોજનાઓ હજુ પણ ચાલુ છે અને એની અંદર પણ જે પણ યોજના મધ્યાહન ભોજનની છે, સારું સુદ્રઢ અને સારું તંદુરસ્ત એની અંદર ખોરાક તરીકે આપવામાં આવે છે મધ્યાહન ભોજનની અંદર, કે બાળક શાળાની અંદર ભણે
શાળાની અંદર જ એ ભોજન મેળવે અને શાંતિથી શિક્ષણ મેળવીને સ્કૂલેથી ઘરે જાય એ આ રાજ્ય સરકારનો પ્રથમ હેતુ હતો અને એમાં 100% સાર્થક થયા છે, સફળ બન્યા છે. આગામી સમયની અંદર સ્કૂલ ઓફ એક્સિલન્સ, તમને ન ખબર હોય તો કહી દઉં, 1 સપ્ટેમ્બરે 600 શાળાઓની અંદર સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ કર્યો છે અને એ કેજીથી લઈને 12મા ધોરણ સુધીની શાળાઓની અંદર જે વિદ્યાર્થીને 6ઠા ધોરણ પછી કોઈ ફિલ્ડમાં જવું છે, સ્કિલમાં જવું છે, એની પણ તકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ઊભી કરી રહી છે. આગામી સમય તમને જણાવતા આનંદ થાય કે આગામી સમયની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ગુજરાતની અંદર શિક્ષણને વેગ આપવા માટે જે સ્કૂલોનું નિર્માણ કરે છે, તમને એવું લાગશે કે આ ખાનગી શાળા છે સાહેબ. અને અત્યારે હાલ ઘણી બધી એવી શાળાઓ છે સરકારી, રોડ રસ્તા ઉપરથી નીકળશો ને તમને એવું લાગશે કે આ ખાનગી શાળા, પણ વાસ્તવિકતા ત્યાં જશો તો આધુનિકતા તરફ જોવા મળશે અને ગામડાઓની અંદર છે. પાછું તમે એમ રિટર્ન કરશો તો આ તો શહેરમાં છે, એ તો તમે સ્વીકારો છો, વિકાસને સ્વીકારો છો કે શહેરમાં છે. સાહેબ ગામડાઓની અંદર આવી શાળાઓ શરૂ કરવામાં આવી છે, સ્કૂલ ઓફ એક્સલન્સ. સિવિલ હોસ્પિટલો કોંગ્રેસ વખતે મૃત અવસ્થામાં હતી, તમે નિર્માણ કર્યું પણ કઈ રીતે ચલાવવું, કેવી રીતે ચલાવવું, એ આયોજનના અભાવે મૃત અવસ્થામાં જીવી રહી હતી સિવિલ હોસ્પિટલો. એમાં જીવન લોકોની સુખાકારી માટે અવનવા ટેકનોલોજીબંધ સાધનો, તમને ન ખબર હોય તો એમ્સની એક જોઈ લેજો કે ગુજરાતની અંદર ક્યાં નિર્માણ થવાનું છે. એમ્સ જેવી મોટી હોસ્પિટલ કહી શકાય, દુનિયાની અંદર આખું નામ છે જેનું, એ ભારત દેશમાં ગુજરાતમાં ક્યાંની સ્થાપના થવાની એ પણ જોઈ લેજો. આ જે છે ને એ રાજ્ય સરકારની કામગીરી છે અને આરોગ્ય વિભાગની અંદર સુખાકારી માટે કહી શકાય કે દરેક લોકોની અંદર સ્વાસ્થ્ય જળવાય અને ટેકનોલોજી સભર, એના જે રોગ છે, કોઈ દર્દી પીડાય છે તો ટેકનોલોજી કઈ રીતે દૂર કરી શકાય, એ તમામ પ્રયાસો અને સફળ થયા છે રાજ્ય સરકારના, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સમરસ ગ્રામ પંચાયતનો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત રાજ્ય સરકાર, એની અંદર પણ ગ્રાન્ટો આપીને સમરસ ગ્રામ પંચાયત ક્યારે કેવી રીતે બને, એમાં પણ તમે સમાજવાદ, વર્ગ વિગ્રહ જેવા જાતિગત ભેદભાવ રાખીને ક્યાંકને ક્યાંક કોંગ્રેસે લોકોને ઝઘડાઈને એમને ગામડાઓની અંદર ઘૂસવા નથી દેતા, ત્યારે આ સમરસ ગ્રામ પંચાયતો એમણે થવા નથી દીધી, એમનો કોઈ પ્રેરિત ઉમેદવાર ઉભો કર્યો છે. હું એ મુદ્દા ઉપર જ આવી રહ્યો છું કે જે પ્રમાણે આપ સમરસ ગ્રામ પંચાયતની વાત કરી રહ્યા છો તો આંકડો જે પ્રમાણે છે, 1157 જેટલી સમરસ ગ્રામ પંચાયત થઈ છે અને જે 2016 કરતા ઘણી બધી ઓછી છે. અશોકભાઈ આપને પૂછવા માંગીએ છીએ કે જે પ્રમાણે રાજુભાઈ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ દ્વારા ગામમાં જઈ જઈને ઝઘડા કરાવવામાં આવે છે અને સમરસ ગ્રામ પંચાયત જે થવી જોઈએ એ થવા ન દીધી અને એના કારણે આ આંકડો ઓછો આવ્યો છે, તો એ ઉપર આપનું શું કહેવું છે? ક્ષેત્રમાં હળાહળ નિષ્ફળતાને છુપાવવા દોષારોપણ કરવામાં માહિર ભારતીય જનતા પાર્ટીને હું એક જ સવાલ પૂછવા માંગુ છું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી અત્યારે થઈ રહી છે, આ પંચાયતોની કલ્પના મહાત્મા ગાંધી બાપુએ કરી હતી અને એ કલ્પનામાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એ મુદ્દાને રાખીને પંચાયતો સુધી ચૂંટણી લઈ જવામાં આવી હતી. પણ છેલ્લા 7 વર્ષ પહેલાની વાત કરું છું, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે એક કાયદો પસાર કરીને ગુજરાતમાં જે પંચાયતો પાસે સત્તા હતી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, આપ જાણો છો કે ગ્રામ પંચાયતોમાં જે ફાળો જાય છે કે જે ગ્રાન્ટ જાય છે અથવા જે યોજના બને છે એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મહત્વની ભૂમિકા હોય છે. તો જિલ્લા પંચાયતમાં DDOને અને તાલુકા પંચાયતમાં TDOને વધારે સત્તા ફાળવવામાં આવી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એની સત્તા છીનવી લેવામાં આવી. આ રીતે ગ્રામ્ય ક્ષેત્રમાંથી લોકશાહીનો દબદબો ઓછો કરવામાં આવ્યો અને મહાત્મા ગાંધીનું સપન જ હતું કે સત્તાનું વિકેન્દ્રીકરણ દ્વારા પંચાયતી રાજ ધીરે ધીરે ઊભું થાય કે છેવાડાનો માનવી સુધી આ વસ્તુ પહોંચે અને પંચાયતોની ચૂંટણીની દરમિયાનમાં લોકો સુધી આ વાત પહોંચે તો લોકો પોતાનું મતદાન કરે, પોતાનું સરપંચ અને પંચની ચૂંટણી કાઢે, એટલે એ નીચેથી ઉપર સુધી લોકશાહીની પ્રક્રિયા આગળ વધે. પણ આ લોકશાહીની પ્રક્રિયાને ત્યાં રોકી દેવામાં આવ્યું છે. અને બીજી તરફ હું એમનું ધ્યાન દોરવા માંગુ છું કે એમના વાતથી હું સાંભળતો હતો, બહુ મોટી મોટી વાતો કરવામાં માહિર છે આ લોકો, કે આ થઈ ગયું તે થઈ ગયું બધું કરી નાખ્યું, પહેલા કશું નથી કર્યું. અરે ભાઈ સાહેબ, હું તમને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતમાં 1985 પછી જયારે માધવસિંહભાઈ સોલંકીની સરકાર હતી એ સમય ઉપર માધવસિંહભાઈએ કાયદો પસાર કર્યો હતો કે ગામડાઓની અંદર અને GIDC જે શહેર બહાર બને છે ત્યાં બધા વિસ્તારોમાં 85% સ્થાનીય લોકોને રોજગાર મળવો જોઈએ, જે હજુ સુધી એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. રોજગાર માટે આજે ગુજરાતમાં લોકો તડપી રહ્યા છે, ગામડાઓથી લોકો સરકારી નોકરીઓ માટે પ્રયત્નો કરે છે. આજ તમે જો 8-9 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફરી ખતરામાં, 9-9 વાર તમારી પેપર લીક થાય છે અને પસપાસ થયા પછી પણ એમને સરકારી નોકરીઓ તો કોઈને મળતી જ નથી. ખાનગીકરણના કારણે, આઉટસોર્સિંગના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે
કે નોકરી એક સ્વપ્ન બની ગયું છે. હોસ્પિટલની વાત કરવામાં આવી રહી છે ત્યારે પીપીપીના ધોરણના નામે જે તમે નવાની નવીનીકરણની જે વાત કરી રહ્યા છો, મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના હાથમાંથી આરોગ્ય તમે છીનવી રહ્યા છો. દરેક વસ્તુ વેચી દેવામાં આવી છે. વડાપ્રધાન શ્રી, આ વડાપ્રધાન અમારા પણ છે, વડાપ્રધાન શ્રી એવી જાહેરાત કરેલી જયારે વડાપ્રધાન બન્યા હતા, મેં દેશ ભીખને નહીં દઉંગા, આખો દેશ વેચાઈ રહ્યો છે, અદાણીને અંબાણીને આ બધું પહોંચી રહ્યો છે. અને આજે દરેક વસ્તુ, શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર, ડિફેન્સ હોય, ડિફેન્સ ની અંદર રક્ષા ક્ષેત્રમાં 100% એફડીઆઈ લઈ આવ્યા છે. દરેક વસ્તુ વેચી દેવાની અંદર આવી રહી છે. અને છેલ્લે એક વસ્તુ, ભારતીય જનતા પાર્ટીના મિત્રને હું ધ્યાન દોરવા માંગુ છું કે તમારું જો સુશાસન હોય અને અમારા વડાપ્રધાનશ્રીએ બહુ સારું કામ કર્યું આખા દેશની અંદર, તો પછી એક સવાલ ઉભો થાય છે કે થોડા દિવસ પહેલા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના એક યુનેસ્કો દ્વારા એક ચિત્ર બહાર પાડવામાં આવેલો કે કુપોષણની પ્રક્રિયામાં આજે ભારતની અંદર કુપોષણ જે છે એટલું હદ સુધી વધી ગયો છે કે 127 દેશોમાં ભારતનો નંબર 113 સુધી પહોંચી ગયો છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્ય વડાપ્રધાન બન્યા ત્યારે 95 હતું, અને પછી જે છે આજે 113 પહોંચી ગયું છે. એટલે કુપોષણ આપણા દેશમાં વધી રહ્યું છે. કુપોષણ એટલે શું? ડોક્ટરની પરિભાષામાં કોઈ પણ સ્વસ્થ માણસને 2400 કેલરી ભોજન જોઈએ, પણ અત્યારે એક સર્વે મુતાબિક 700-800 કેલરી ભોજન જ પડી શકે છે. આ દેશના 22 કરોડ લોકો જે છે એ અડધા ભૂખ્યા ઊંઘી જતા હોય છે રાત્રે. એટલે કુપોષણની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને મિત્ર એટલું જ કહેવા માંગુ છું કે જિસ દેશ કા બચપન ભૂખા હો ઉસ દેશ કી જવાની ક્યા હોગી. માનસિક અને શારીરિક રીતે જ જો કુપોષણના કારણે બાળકો નબળા પેદા થતા હોય, તે યુવાનીમાં શું કરશે, દેશની રક્ષા કઈ રીતે કરશે, કયા હાથથી 303 બંદૂક ઉપાડશે. એટલે આ કુપોષણની પ્રક્રિયા તેજીથી આગળ વધી રહી છે. ગરીબ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતો જાય છે, મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારી પૈસા જમા થતા રહ્યા છે. આ બધા સંજોગોની અંદર એમને સમજવું જોઈએ, આત્મચિંતન અને આત્મખોજ કરવું જોઈએ. અરે કોંગ્રેસે તો દેશની આઝાદી પછી 1947 તમને યાદ આપવા માંગુ છું, 15 ઓગસ્ટ 1947 પછી આ દેશમાં ફક્ત 50 જ ટેલિફોન હતા, આ દેશની અંદર 4 જ કારખાના હતા, આ દેશમાં એક પણ ડેમ નહોતું. આજે હિન્દુસ્તાનની અંદર ભાખડા નાગર નાગાર્જુન ડેમ, આપણે ગુજરાતમાં, હું રાજુભાઈ તો પૂછું, એક ડેમ તમે બનાવો છો ગુજરાતમાં? ખેડૂતો માટે એક બાંધ જો બનાવ્યો હોય તમે તો નામ મને આપો. આપણા ગુજરાતમાં જેટલા 122 નાના મોટા ડેમો છે એ કોંગ્રેસના શાસનમાં બન્યું છે, જેટલા સિવિલ હોસ્પિટલ છે એ કોંગ્રેસના શાસનમાં બન્યું છે, અને જેટલી સ્કૂલો છે મોટાભાગની સ્કૂલો કોંગ્રેસના શાસનમાં બની છે. તમે તો વેપાર કરી રહ્યા છો, દરેક વસ્તુ વેચી રહ્યા છો, દરેક વસ્તુનું ખાનગીકરણ કરી રહ્યા છો. જી રાજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે અશોકભાઈ દ્વારા જે ખેડૂતલક્ષી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો જવાબ જો, અને એ સિવાય હું તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે નવા મંત્રીમંડળની જો વાત કરવામાં આવે, તો નવા મંત્રીમંડળની બાદ ગાંધીનગર મનપાનું ઇલેક્શન સામે આવ્યું હતું, તેમાં વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો, અને હવે આ ગ્રામ પંચાયતની ચૂંટણી સામે આવી છે. ભલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક પાર્ટી જોડાયેલી છે અને આ સિમ્બોલિક ઇલેક્શન નથી, પરંતુ રાજનીતિ પાર્ટીને તેની અસર સીધે સીધી પડતી જ હોય છે. એટલે આ નવા મંત્રીમંડળની કેટલી અસર પડશે આમાં, અને આગામી સમયમાં ભાજપને કેટલું લાભ રહેશે? જી, 10,879 ગ્રામ પંચાયતોમાંથી 1,354, જે 8,600 સમથિંગ ગ્રામ પંચાયત ઇલેક્શન થયું એ પહેલાં 1,354 જે ગ્રામ પંચાયતો સમરસ થઈ, તેની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્પિત હોય, સમર્થન કરતી હોય એવી 1,203 ગ્રામ પંચાયતો છે. જ્યારે એની સામે કોંગ્રેસને સમર્થન કરતી કેટલી? તો ફક્ત ને ફક્ત 125. આપનો તો ક્યાંય આવતું જ નથી, આપને તો સપનાઓની દુનિયા છે ને, એમને તો ગુજરાત પગે નહીં મૂકવા દેવાનું, ભૂતકાળ બની જશે કે આ પાર્ટી હતી. બીજી વસ્તુ, અશોકભાઈ ઘણી બધી વાતો કરી અને મને નવાઈ લાગી કે તમારા દિલની અંદર ભારતીય જનતા પાર્ટીના વિકાસને તમે સ્વીકારો છો, પણ તમારી સ્ક્રિપ્ટ આગળ હું બે ડિબેટ કરીને આવ્યો ને એમાં એની જ સ્ક્રિપ્ટ આવે છે, ટેલિફોન. અરે ભાઈ, ટેલિફોન રાજીવ ગાંધીએ થોડો શોધ્યો હતો? અરે વિશ્વના દેશોની અંદર એ સમયે તમે કહો છો કે આટલી શરૂઆત ટેલિફોનની અમે શોધ થઈને આટલી ટેલિફોનનું આ કર્યું, તો વિશ્વના દેશો જે બીજા છે ને એનું પણ તમે જોઈ લેજો, બાયફર્કેશન કરીને જોઈ લેજો એની સરેરાશ, કે એ સમયે કેટલા દેશમાં કેટલા ટેલિફોન હતા અને કેટલી વસ્તી પણ હતી. રાજીવ ગાંધી ટેલિફોન શોધ કરી હશે, પણ એ જે તે ઇન્ટરનલ કહી શકાય કે ભૂતકાળમાં બની ગયેલી વાત છે, અને એના ઉપર વધારે ચર્ચા નથી કરવા માંગતો, કારણ કે મારો ઓનલી ફોર ફોકસ ડાયવર્ટ મુદ્દો કરવાનો નથી હોતું, જે મુદ્દા છે એની ઉપર ચર્ચા કરીશું. બીજી વસ્તુ, તમે કહી કે ડાયરેક્ટ ગ્રામ પંચાયતોની અંદર ગ્રાન્ટો નથી પહોંચતી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સત્તા લઈ લીધી. સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગ્રામ પંચાયત એટલી પારદર્શક બની કે ડાયરેક્ટ એકાઉન્ટ
ग्राम पंचायत डायरेक्ट एकाउंट अंदर ग्रांटो अत्यार हाल में जाए कोई वचेटिया कोई जरूर नहीं जो भूतकाल में था एक रुपये हूँ मोकलू छू अने ग्राम पंचायत में पहुँचता पहुँचता दस पैसा थी जाए ये ए बधु नामशेष थई गयु भूतकाळ बनी गयो हाल में हजारों करोड़ों रुपया जे पंचायत नी अंदर आवता होय तो डायरेक्ट एकाउंट में आवे छे वडा प्रधान श्री मने खरेखर गर्व थाय अने तमे पण गर्व अनुभवो छो ए बदल कही सके आदरणीय वडा प्रधान मोदी साहेब एक रिमोट कंट्रोल थी आम स्विच दबावे ने वडा प्रधान ना प्रमाण जे निधि छे प्रधानमंत्री किसान निधि एमां दरेक खेडूतना खातामां गामडामां रहेलो खेडूत 6,000 रुपया ना एकाउंट में एक सेकंड के एक मिनिट वार नहीं लगती ए भारतीय जनता पार्टी की सरकार है साहेब ए भूतकाल मैंने अत्यार हाल में कम्पेरिजन करी जोजो बीजी बात कही कि जिल्ला अने तालुकानी साथे साथे रोजगारी आंकड़ो कोरोना काल नी अंदर 40 विभागों एवा छे कि जेनी अंदर परीक्षा लई अने छेल्ला 7 वर्षनी अंदर 27,000 विद्यार्थीओ जे उम्मेदवारों पास करी एमने नौकरीनी अंदर प्रमाणपत्रों एनायत साथे करेला छे निमणूक पत्रों आपेला छे आ भारतीय जनता पार्टीनी सरकारनी कामगीरी छे साहेब अने बीजी वात करो छो तमे कि भाई जे कुपोषणनी वात आवे ने त्यारे मने घणो आनंद थाय कि कुपोषणनी वातमां खाली खोराक विषे आ लोको वात करे छे કોંગ્રેસ વખતે લાશોના ઢગલા થતા હતા લાશોના ઢગલા ગામડાની અંદર ક્યારે કેવી રીતે કોણ મૃત્યુ પામતું એ પણ નથી ખબર પડતી કુપોષણની વાત કરવા નીકળ્યા છો તમે શરમ આવી જોઈએ શરમ ભારતીય જનતા પાર્ટીના વિકાસને જ્યારે વેગ આપી રહી છે પ્રજા ગામડાના સ્તરેથી તાલુકાના સ્તરેથી જિલ્લાના સ્તરેથી એના પરિણામો હમણાં તમે વાત કરી કે અગાઉ હમણાં ગાંધીનગરનું ઇલેક્શન ગયું એનું પણ પરિણામ જુઓ વાપીનું ઇલેક્શન ગયું એનું પરિણામ જુઓ જે બેઠકો હમણાં ધારાસભ્યની કે ધારાસભાની હતી એનું પણ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનું રિઝલ્ટ જોશો તો આ લોકોને હવે ખાલી એક જ આ લોકોની માનસિકતા છે ખરી કે ભાઈ અમારે વિરોધ પક્ષમાં ટકી રહેવું છે પણ આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી અમારા માનનીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો સંકલ્પ છે 182 માંથી 182 અને આગામી સમયની અંદર આ લોકોને વિરોધ પક્ષમાં પણ નથી રાખવાના જે એમનો ત્રીજો પક્ષ સપનાઓવાળો હું સપનાઓ જ કહું છું એમને એનજીઓ રૂપે આવે છે એનજીઓ રૂપે કામ કરે છે એ જે છે એને ભૂતકાળ બનાવવાનો છે પણ એ આ લોકોનું સ્થાન લેવા જઈ રહ્યો છે વિરોધ પક્ષનું એટલે આમને ક્યાંક આમને એમની જગ્યા લેવાની પેલામને પેલામની જગ્યા લેવી છે એવું છે પણ અમારો ઉદ્દેશ્ય એક ફક્ત ને ફક્ત છે કે કોઈ વોટ મત બેંક માટે ક્યારે પણ પોતાના સ્વાર્થ ખાતે ક્યારે લોકોને છેતરવાના નથી ભૂતકાળમાં જે બની ગયું કોંગ્રેસ વખતે એ દિવસો ના આવે એ સમય ના આવે એવી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે શાસન કરે છે તમામ યોજનાઓ વાત્સલ્ય કાર્ડ ગણો આયુષ્યમાન કાર્ડ ગણો કે અમૃતમ કાર્ડ ગણો ગામડાનો દરેક વ્યક્તિ ખાલી હોસ્પિટલમાં જાય ને એનો કોડ દાખલ સ્કેન કરે ને એટલે ભાઈ કઈ બીમારી છે ડૉક્ટરે આખું લખી દીધું ઓફિસરે મેડિકલ ઓફિસરે આનું ઓપરેશન કરવું પડશે એનું ફોર્મ ભરીને સહી કરીને સીધું જ ઓનલાઈન ત્યાં જે હોસ્પિટલમાં હોય એ કર્મચારી રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર મૂકે છે ત્યાંથી તરત એપ્રુવલ આવી જાય છે આનંદ થાય આપણને આનંદ થાય જે રીતે બેંકોનું સ્ટે એકાઉન્ટ હોય ને બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ એ રીતે આ કાર્ડનું સેવિંગ એકાઉન્ટ હોય એ અશોકભાઈ પણ જાણતા હશે ને અશોકભાઈ ઘણા બધાને તમે જોયું પણ હશે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પછી આ બધું શક્ય બન્યું એની અંદરથી એને 1,00,000 રૂપિયા એના એકાઉન્ટમાં બતાવશે જો 20,000નું એને ઓપરેશન કરાવ્યું તો 20,000 એના ખાતામાંથી કપાશે એનો મેસેજ આવશે કે ભાઈ ચિંતા ના કરે ભવિષ્યમાં તને કોઈ બીમારી આવે ચિંતા ના કરે રાજ્ય સરકાર તારી કેર લેશે તારા ખાતામાં 80,000 રૂપિયા પડેલા છે આ રાજ્ય સરકારનું કામ છે અને તમે જે વાતો કરી રહ્યા છો ને કોંગ્રેસ વખતની અશોકભાઈ ગુમરા પબ્લિકની ના કરશો હાલમાં જે વિકાસ થઈ રહ્યો છે જે યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે એ લોકો સુધી પહોંચે તો મદદ કરો કે યોજનાઓ સરકારની છે ભાઈ તમે લાભ લો પંચાયતની અંદર તમે સમરસતાની વાત કરી તો હું હજુ પણ વારંવાર કહી રહ્યો છું કે સમરસતાનો આંકડો ઘટ્યો હોય તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક કોઈ તત્વો નડ્યા છે બાકી રાજ્ય સરકાર એમાં પણ છેક 15 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવાની આખો કહી શકાય કે આખો પત્ર કરેલો છે કે મહિલા સરપંચ સમરસ બને અને 5મી વખત તો 15 લાખ સુધી આ કોઈ અભ્યાસ કરી લેજો રાજ્ય સરકારની કામગીરીનો અને પછી આપણું જે અસ્તિત્વ વિરોધ પક્ષમાં છે ને ટકાવવાની વાત કરજો સત્તા તો સપનાઓની દુનિયાની વાત છે જે સત્તા વિશે આપણે વાત કરી રહ્યા છીએ જે પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની નિમણૂક કેવી રીતે કરવામાં આવશે કેવા સરપંચ નિમણૂક કરવામાં આવશે બધા સવાલો વિશે આપણે ચર્ચા કરી અને અત્યારે આપણે સત્તા ઉપર આવીને પહોંચ્યા છીએ ત્યારે અશોકભાઈ આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે આગામી સમયની જો વાત કરવામાં આવે તો 2022ની જે વિધાનસભા ચૂંટણી છે તેમાં અત્યાર સુધીનું જો ભાજપનું આપણે વલણ જોઈએ તો અત્યાર સુધી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે વિકાસશીલ વાતો થઈ રહી છે તેમાં ક્યાંક
ક્યાંક ને ક્યાંક તે લોકોના સમર્થનમાં છે, ત્યારે કોંગ્રેસ માટે કેટલું પડકારરૂપ રહેશે આમાં પગ પેસારો કરવો અને જે પ્રજા છે તેમની સાથે વાતચીત કરવી, અને આવનારા સમયમાં રણનીતિ શું રહેશે? કારણ કે વિકાસની વાતો અત્યાર સુધી ભાજપ દ્વારા કરવામાં આવી છે, તો કોંગ્રેસ હવે શું નવું લઈને આવશે? મેડમ, વિકાસ તો ઢૂંઢ્યો જડતો નથી, વિકાસ ખોવાઈ ગયો છે. અને વિકાસ એક સમયમાં ગુજરાતમાં એક હવાથી ગુજરાત વિકાસ ગાંડો થયો છે, વિકાસ દેખાતો નથી. વિકાસ ખાલી ઘરની બહાર નીકળશો ને એટલે તમને વિકાસના લાભો જોવા મળશે, અને તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. વિકાસ ગાંડો નથી થયો, વિકાસ ખોવાઈ નહીં ગયો. તમને ખાલી અંતે તમને વેબસાઇટના નામ આપું, વેબસાઇટ ઉપર ચેક કરજો, વેબસાઇટ ઉપર ઘેર બેઠા બેઠા તમને વિકાસ જોવા મળશે. સાહેબ, વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, કઈ યોજનાઓ છે, તમામ તમને જોવા મળશે. અશોકભાઈ, ખાલી મારી એક હેલ્પ લેજો તમે. ભારતીય જનતા પાર્ટી વાળા અશોકભાઈ, પહેલા આપણે એ સવાલ ઉપર જવાબ મેળવી લો આપની પાસેથી કે કોંગ્રેસના મતે, અશોકભાઈ, અશોકભાઈ, અમે થોડક જાણવાની મળ્યું કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે. તમે કાચના ઘરમાં રહેવાનું બંધ કરો, હકીકત જાણો. વિકાસ નામનું શબ્દ હોય તો મારો સીધો સાદો સવાલ છે કે ગુજરાતમાં હું તમને એક સીધો સવાલ કરવા માંગીશ. અશોકભાઈ, હું તમને એક સીધો સવાલ કરવા માંગીશ કે કોંગ્રેસ પાર્ટી માટે વિકાસની વ્યાખ્યા શું છે? એક ડાયવર્ટ કરે મુદ્દો, ડાયવર્ટ ના કરશો. તમને જે પૂછે કે તમે અત્યારે શું હવે શું છે એ પૂછો. હું આપવા બેઠો છું તમને. રાજુભાઈ, આપણે અશોકભાઈ ને બોલવા દેશો. અશોકભાઈ, વિકાસની વ્યાખ્યા સીધી સાદી છે કે આમ વ્યક્તિને રોટી કપડા મકાન મળવા જોઈએ, આમ માણસને રોજગાર મળવું જોઈએ, ખેડૂતો આત્મહત્યા ન કરે એવી પરિસ્થિતિ ઊભી થાય. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જે કોઈ સરકારી યોજના છે, જે સરકારી ઇન્કમ છે, આવક છે, એ ગામના છેવાડાના માણસ સુધી પહોંચે. ફક્ત અદાણી અંબાણી પાસે પૈસા ભેગા કરીને તમારા મોદી સાહેબના મિત્રો ખાલી મોટા થતા જાય ને, બાકી લોકોની હાલત ખરાબ થતી જાય. રોજગારીના આંકડા જોઈ લેજો, રોજગારીના આંકડા. અંબાણી અદાણીની વાત તો તમે દૂરની વાત કરો છો, ડાયવર્ટ કરવા માટે. અશોકભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત જેવી જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, કેટલા વિદેશની અંદરથી કેટલી કંપનીઓ છે એ પણ જોજો તમે. પાર્ટીનું અસલી ચરિત્ર છે વિદેશની અંદરથી કેટલી કંપનીઓ, એ પણ તમે જોઈ લેજો. રોટી કપડા અને મકાન તો ભાઈ જ્યારે ઇન્દિરા ગાંધી હતા ત્યારનું આ સ્લોગન છે. એમાં તો વારાફરતી વારા એકબીજાની પ્રતિક્રિયા આપો. એક સાથે તમે લોકો બોલશો તો કોઈ સ્પષ્ટપણે પોતાનો મત નહીં મૂકી શકે, એટલે આપણે એક બાદ એક બોલીએ. અને અશોકભાઈ, અત્યારે તમે પ્રતિક્રિયા આપી શકો છો આપની. હું એ પ્રતિક્રિયા આપું છું કે આગામી ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાસે ઘણા મુદ્દા છે. ભારતીય જનતા પાર્ટીની દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા છે. બતાવો બતાવો નિષ્ફળતા, બતાવો અને તમારા મુદ્દા બતાવો. તમને પ્રૂફ સાથે આપું અશોકભાઈ, અમારો પ્રૂફ સાથે આપું. મુદ્દા ખાલી મને બતાવો નિષ્ફળતા. પહેલા મુદ્દો સાંભળો તમે. જી રાજુભાઈ, આપણે પહેલા સાંભળી લઈએ એમને. જી અશોકભાઈ, ખોટી વાતો લોકો સુધી ના લઈ જશો, સાચું જે હકીકત છે તમારું. જી રાજુભાઈ, પહેલા આપણે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો વિરોધ પક્ષમાં, પહેલા આપણે અશોકભાઈને સાંભળી લઈએ, ત્યારબાદ અમારા ઉપર એની વાત કરો. જી રાજુભાઈ, પહેલા આપણે અશોકભાઈને સાંભળી લઈએ, પછી તમારી જે પણ સ્પષ્ટતા હોય જે સ્પષ્ટ કરવા માંગતા હોય તમે કહી શકો. વિશ્વાસ રહ્યો નથી આ ગાંધીનગરમાં કમલમમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ગુજરાતના યુવાનોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. નવ નવ વાર જો તમે પેપર લીક કરતા હો ભારતીય જનતા પાર્ટી જવાબ આપે. આજે મોંઘવારી રોકમાં શું કર્યું તમે કહેતા હતા? અબકી બાર મોદી સરકાર, અબકી બાર મોદી સરકાર, કાયકી મોદી સરકાર. આજે મોંઘવારી જે છે અત્યારે વાર મોંઘવારી સરકાર થઈ ગઈ છે. આજે પેટ્રોલ ડીઝલ ગેસ થી માંડીને દાળ ચોખા બધી વસ્તુનો ક્યાં સુધી ભાવ જઈને પહોંચ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં મોંઘવારી છે, દરેક ક્ષેત્રમાં મોંઘવારી છે, એને રોકવામાં તમે નિષ્ફળ ગયા છો. મોંઘવારી રોકવા માટે મોદી સરકારની વાત કરતા હતા, આખી વાર મોંઘવારી સરકાર થઈ ગઈ છે. પ્રજાને સુવિધા મળતી હોય કે પ્રજાને સમસ્યાઓ મળતી હોય, પરંતુ સત્તામાં ભાજપ સરકાર જ આવી રહ્યું છે અને કોંગ્રેસ આમાં ક્યાંય જોવા નથી મળતું, તો આવું શા માટે થઈ રહ્યું છે? એ તમને યાદ અપાવવા માંગુ છું. આ તમને યાદ અપાવવા માંગુ છું કે 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. આ જનતાએ કોંગ્રેસને 60 વર્ષ સુધી આશીર્વાદ આપ્યા હતા.
આ દેશને ઊભું કરવામાં, દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર કરવામાં, સ્વાવલંબન ની અંદર કોંગ્રેસે મોટો ફાળો આપ્યો છે. પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, નરસિંહ રાવ, લાલબહાદુર શાસ્ત્રીથી માંડીને રાજીવ ગાંધી ના તમે આખાનું આખું જે છે, ડોક્ટર મનમોહન સિંહ ના આખા કાર્યવાહી તમે જોઈ લો કે કઈ રીતે દેશને આગળ વધાર્યું હતું. અને 2017 ની ચૂંટણીમાં મેડમ તમને યાદ આપવા માંગુ છું કે શું પરિસ્થિતિ હતી. કુલ જે છે ટોટલ જે વોટ થયા છે 49% કોંગ્રેસ ને ભાજપને મળ્યા હતા, 42% વોટ, 7% વોટ નું ફરક છે ભાજપ અને કોંગ્રેસમાં. વિધાનસભાની અંદર 153 લાખ વોટ ભાજપને મળ્યા હતા, 1,27,00,000 વોટ કોંગ્રેસ ને મળ્યા હતા. અને આ વખતે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર જવાની છે, આ વખતે ભારતીય જનતા પાર્ટી ની સરકાર નો પરાજય નિશ્ચિત છે. કારણ કે દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે, તો શા માટે 4 વર્ષ પછી. અશોકભાઈ, હવે આપણે રાજુભાઈ ને સાંભળીશું. જી રાજુભાઈ. હા, સાંભળીએ. જી રાજુ, સાંભળો ભાઈ, રાજુભાઈ બોલો તમે. જી અશોકભાઈ, ધન્યવાદ. વર્ષોથી ગરીબી, શિક્ષણનું સ્તર નીચું જાય, અને જે એકદમ કહી શકાય ને કે આપણો મનુષ્ય હોય અને એની કમર તૂટી ગયું હોય, એ ચાલી ના શકે અને કોઈ પણ કામ ન કરે, એવું ભારત દેશનું આખું અર્થતંત્ર કોંગ્રેસ વખત ચાલતું. એને ધીમે 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 કરીને પ્રાણ પુરાયા, અને હાલમાં જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કેન્દ્રમાં છેલ્લા 7 વર્ષથી સરકાર છે, ભારત દેશ એ વિશ્વમાં દરેક ભારતીય નાગરિકનું કઈ સરકાર શિર ઊંચું રહે એવા પ્રયત્નો ભારતીય સરકાર કેન્દ્ર સરકારમાં કરી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી સમયની અંદર જે રોટી કપડાં મકાન, તો આમનું વાસ્તવિક જીવન જે હતું ને પહેલાંનું, એના વિશે ખાલી પકડી રાખી રોટી કપડાં મકાન. સાહેબ, રાશનની જે યોજના છે ને એ એપ્રિલ સુધી લંબાઈ, તમને ન ખબર હોય તો કેટલા કરોડોમાં આપીને એ પણ આંકડો જોઈ લેજો તમે, કેટલા લોકોને મફત રાશન આપીને એ પણ જોઈ લેજો. કોરોના કાળની અંદર કેવી કેવી સુવિધાઓ આપી છે સરકારે, અને આગામી સમયની અંદર બેરોજગારીનો પ્રશ્ન હશે. અગાઉ પણ નિમણૂક પત્રો આપેલા છે અને તમારે કોઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી. સમયાંતરે તમામ વિભાગો એની ભરતીઓ કરે છે, તમામ વિભાગો એને નિમણૂક પત્રો આપે છે. પેટ્રોલ ડીઝલ મોંઘવારી તમે વાત કરી, પેટ્રોલ ડીઝલ ક્યાંથી ભાવ વધે ને અશોકભાઈ, તમે મારાથી સિનિયર છો, અશોકભાઈ વરિષ્ઠ નેતા છો, ત્યારે એ પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાંથી વધે એ પણ તમે એક અભ્યાસ કરી લેજો અશોકભાઈ. અને એ પેટ્રોલ ડીઝલના અભ્યાસ કરવાથી કેમ ભાવ વધે છે, શા માટે ભારતમાં વધ્યા, ગુજરાતમાં શા માટે વધે, એ પણ તમને જવાબ ત્યાં મળી જશે. મોંઘવારીનો માર સહન કરતી પબ્લિકને તમે જેમ કહશો ને કે માર સહન કરે, માર સહન, ફક્ત ને ફક્ત તમે ગુમરાહ કરી છે. લોકોને યોજનાઓના લાભ જે છે ને એ મળી રહ્યા છે, લોકો તમને ક્યાંય સ્વીકારતી નથી. અને હું હજુ કહું છું અશોકભાઈ, અશોકભાઈ તમે વરિષ્ઠ નેતા છો, આપને જણાવું છું કે તમે વિરોધ પક્ષમાં તમારે કોઈ લઈ રહ્યું લેવા જઈ રહ્યું છે, એટલે વિરોધ પક્ષનું અસ્તિત્વ ટકાવવા, વિરોધ પક્ષનું અસ્તિત્વ ટકાવવા માટે લોકો સુધી પહોંચો. અને જે સત્તાના સપનાઓ છે દૂર સુધી ક્યાંય ક્યાંય દૂર દેખાય છે, એટલે સપનાઓ સત્તાના તો જોશો જ નહીં અશોકભાઈ. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીના તમારા 10 થી 50 કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી જોડે લાવો, મારી સમક્ષ, અને એમ કે આ યોજનાનો લાભ મારા કુટુંબમાં કે મારા સમાજમાં નથી મળ્યો. સાહેબ, તમે કહો એ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે હું ડિબેટ છોડી દઈશ, તમે કહો તો આખો પાર્ટી છોડી દઈશ, ખાલી તમારા કુટુંબની અંદર, તમારા સમાજની અંદર 50 કાર્યકર્તાઓ લાવો, અને એમ કે આ યોજનાનો લાભ અમને કોંગ્રેસ સરકારે નથી આપ્યો, ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે, એવું કહેશે તમને. ન કેમ તમે કહો એ કરવા તૈયાર છું હું. જી રાજુભાઈ, એટલે ગામડામાં છે ને લોકશાહી પહોંચી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? આ જે આ માત્ર ચૂંટણી છે એમાં જ ખબર પડતી હશે કે જે ગામડાના છેવાડાના માનવી, રાજુભાઈ રાજકીય આપઘાત કરી રહ્યા છે, પહોંચી છે કે કેમ એ આ ચૂંટણીમાં જ આપણને ખબર પડતી હશે. હકીકત જાણી અશોકભાઈ, રાજુભાઈ વાત કરવામાં આવતી નથી, તમે હકીકત વાત કરી છે. મેં અત્યારે ચર્ચામાં અમારી સામે આમ આદમી પાર્ટીના નેતા નીતિન બારોટ પણ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, સૌપ્રથમ તો આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. નીતિનભાઈ, જે પ્રમાણે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, બંને પક્ષના નેતા સાથે વાત કરવામાં આવી છે, ભાજપના નેતા સાથે, કોંગ્રેસના નેતા સાથે, અને તેમાં એક વસ્તુ સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીને એનજીઓ પાર્ટી ગણવામાં આવી રહી છે, અને તેની આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા જ નથી, તે પ્રકારના ક્યાંક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો એ ઉપર આપનું શું કહેવું છે? બેન, પહેલા તો આપણે એ વાત કરીશ કે એનજીઓ એ અલગ રીતે વાત કરી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે
ગુજરાતની અંદર ફેલાઈ છે ને એ રીતે એમને આખું મંત્રીમંડળ સહિત મુખ્યમંત્રી બદલવા પડે એ ભૂલી જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા નીકાળી ને ત્યારે ગામે ગામે ફર્યા. આજે જે ગામનો ગ્રામ નીતિનભાઈ આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી જે પ્રમાણે ફેલાઈ છે એ પ્રમાણેની વાતો કરવામાં આવી રહી છે અને નવું મંત્રીમંડળ સામે લાવવું પડ્યું, પરંતુ નવા મંત્રીમંડળ બાદ જ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મનપાનું ઇલેક્શન પણ લડવામાં આવી રહ્યું હતું અને ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. તો પછી આમ આદમી પાર્ટી કઈ જગ્યાએ ફેલાઈ હતી? નીતિનભાઈ વોટ મળ્યા હતા ગાંધીનગરમાં, આપણે ગાંધીનગરની નહીં, હું તમને ગુજરાતની વાત કરું છું. ગુજરાતની અંદર જ્યારે કોઈ આમ આદમી પાર્ટી એટલી સક્રિય અત્યારે થઈ છે, લોકો એને ચાહી રહ્યા છે. આપ 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને મળીને ગુજરાતની જનતાને લૂંટ્યા છે અને આજ ગુજરાતની જનતા બંને પાર્ટીઓને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે. આજે તમે આ પેપર લીકની વાત હોય તે મુદ્દાની વાત કરો તો એની અંદર બી કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી અને ભાજપ પણ બેકફૂટ પર છે. આશિત વોરાને છાવરી રહ્યા છે. જયારે ઈચ્છા છે, જયારે વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ હોય ત્યારે એમના ચેરમેન ને આયોગે રાજીનામું આપવું જોઈએ. એના બદલે નીતિનભાઈ આપણે પેપર ના કાંડ ઉપર જવું નથી, પરંતુ એ પણ હું સ્પષ્ટ કરી દઉં કે જે પ્રમાણે તમે આમ આદમી પાર્ટી ની વાત કરી રહ્યા છો કે આમ આદમી પાર્ટી આ પિક્ચર માં જોવા મળી, તો એ પણ હું કહી દઉં કે ગઈકાલે જયારે આમ આદમી પાર્ટીને જયારે માર ખાવાનો વારો આવ્યો ને ત્યારે જયારે અમે સવાલ કર્યા ત્યારે એ લોકોને ક્યાંય અરસપરસ એકબીજાને ખબર ન હતી અને સંકલનનો અભાવ ગઈકાલે જોવા મળ્યો હતો. પરંતુ આપણે એ વિષય ઉપર નથી જવું, આપણે આ વિષય ઉપર રહીએ જે ગ્રામ પંચાયતની ચૂંટણી વિશે વાત ચાલી રહી છે, તો એમાં આમ આદમી પાર્ટી હવે શું ભૂમિકા ભજવશે એ વિષય ઉપર આપ ચર્ચા કરો. જી નીતિનભાઈ, ચોક્કસ હું એ જ કહી રહ્યો છું. આજે આમ આદમી પાર્ટી એટલી સરસ રીતે ગામે ગામ સુધી પહોંચી રહી છે. આજે આમ આદમી પાર્ટીનો જ ભાજપને ડર છે, કોંગ્રેસનો નહીં. કારણ કે 27 વર્ષ સુધી એની સાથે મલાઈ ખાધી છે બેસીને. આમ આદમી પાર્ટીને આજે તમે ગામડે ગામડે લોકોને અરેસ્ટ કરવામાં આવે છે. કેમ ડિટેન કરવામાં આવે છે પૂછો ભાજપના મિત્રને. આજે આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકરોને ગામડે ગામડે જિલ્લા પંચાયતોમાં જિલ્લા પ્રમુખોને ડિટેન કરવામાં આવે છે. પૂછો એમના પાસે જવાબ. રાજુભાઈ આનો જવાબ આપી દો અને તમે કંઈક કહેવા માંગો છો એ કહી શકો છો. ગાંધીનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું ને ત્યારે મને આમ હસવું આવે છે. અત્યારે સપનાઓ જોતા હતા કે અમે કેજરીવાલ સાહેબ ને બોલાવીએ. બે જણા તો ત્યાં પહોંચી ગયા હતા કે મેયર આપણા બનવાના છે સાહેબ, ટાઈમ આપવાનો, અને એની અંદર અમે મોટું સ્ટેજ બનાવીશું, હાર પહેરાઈશું. કેજરીવાલ સાહેબ હાર પહેરાવીને એનાઉન્સ કરશે કે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર આ છે. એનું પરિણામ તો જુઓ, ખરેખર એનજીઓ રૂપે આવેલા છે આ લોકો અને એ એનજીઓ રૂપે આવેલા છે. આટલી બધી વીક હોય તમને? આજે ગાંધીનગરમાં 22% વોટ કયો એનજીઓ લાવ્યો છે અત્યાર સુધીમાં બતાવો તમે? આમ આદમી પાર્ટી આજે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. ગુજરાતની જનતા જેને ખરેખર ચાહી રહી છે. આજ તમે વિધાનસભામાં એક જોશો, કારણ કે આ ડર બતાવો છે તમને. આમ આદમી પાર્ટીના જે નેતા ઉપર ખોટા કેસ કરવાના એ ડર બતાવે છે. આ જ્યાં જ્યાં તમે ઇલેક્શન ગયા ત્યાં નેતાઓને ડરાવો છો, ધમકાવો છો અને ખોટી રાજનીતિ રમો છો એ તમને દેખાશે. જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. નીતિનભાઈ હજુ તો હું સપનાઓની વાત કરતો હતો તમારા. નહીં નહીં, સપના નહીં, સત્ય હકીકત બનશે. ભાજપ બી પહેલા બે સીટ ઉપર હતો ત્યારે બી એવું એ સપના જોવા ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી અને આ પાર્ટીની ક્યાં એની સરખામણી કરો છો? આસમાન જમીનનો ડિફરન્સ છે નીતિનભાઈ. કે અમારી પાર્ટીને આખું તમે પેલું એનું સરખામણી કરીને ક્યાં તમે જુઓ તો ખરા ભારતીય જનતા પાર્ટી ક્યાં? કે આ પાર્ટી એ તો જુઓ, કેજરીવાલ કોના બંદૂકે ગોળી મૂકી ગોળી અને કહી શકાય કે મુખ્યમંત્રી બને એ તો જુઓ. એ બધો ડાયવર્ટ મુદ્દો છે. પણ નીતિનભાઈ હકીકત એ છે કે તમે બુલેટિન ઇન્ડિયાની આજની ચેનલ નોંધ કરજો, આજનો ટાઈમ નોંધ કરજો, આજની ડિબેટ નોંધ કરજો અને નામ લખજો. હું તમને ચોક્કસ કહી દઈશ કે આ પાર્ટી ભૂતકાળમાં હતી
એવા શબ્દોમાં કહેવાય સાહેબ, નામ શેષ તમારું અહીંયા નહીં રહેવા દે, પબ્લિક જનતા નહીં રહેવા દે, ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે, ગુજરાતની જનતા એનજીઓ રૂપે એટલે શરૂઆતથી જ મેં કહ્યું કે એનજીઓ રૂપે તમે હાલા છો સાહેબ, એનજીઓ રૂપે કામ કરો, તમારો જે સમય છે એ ટૂંક સમયમાં કહી શકાય હંગામી છે, હંગામી જી રાજુભાઈ હું આપને રોકવા માંગીશ, લોકોને ભૂતકાળ દેખાશે કે આવી આપ પાર્ટી આવી હતી ને આવી જતી રહી ક્યારે, જી અશોકભાઈ હું આપને પૂછવા માંગીશ, ટૂંકમાં જવાબ આપજો, સમયનો અભાવ છે એના માટે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા પણ હવે જોડાઈ ગયા છે ને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આમાં કોંગ્રેસ તો કોઈ લેવા દેવા જ નથી અને આમ આદમી પાર્ટી અને ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી થઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ આમાં ક્યાંય છેડા આવતા નથી એવું કહેવામાં આવી રહ્યું છે, તો એમાં છેલ્લી ટૂંકમાં તમારી પ્રતિક્રિયા જણાવજો. ટૂંકમાં એટલું કહેવા માંગુ, સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા કમલમમાં જે દેખાવ કરવામાં આવ્યા અને એના ઉપર પોલીસે જે લાઠીચાર્જ કર્યું છે અને ખોટા આક્ષેપો કર્યા છે એને વખોડી કાઢું છું કે સૌથી પહેલા આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર થયા છે એ ન થવો જોઈએ, એની તપાસ થવી જોઈએ, નંબર એક. નંબર બીજું, આમ આદમી પાર્ટીના મિત્રને કહેવા માંગુ છું કે જો નાનું બાળક હોય છે ના, હવે આમ આદમી પાર્ટી સમજવું જોઈએ કે ભાઈ આ ભારત જેવા દેશમાં જેમાં 125 કરોડ લોકો રહેતા હોય અને બહુ જૂનો ઇતિહાસ હોય એમાં અત્યારે સાહેબ તમે હવે જન્મ લીધો છે નાના બાળકની જેમ, જેમ નાનો બાળક રડે છે ને જોઈને અને પછી ચોકલેટ માંગે છે ચાચાથી અને બાપાથી બંનેથી કે મને આપો મને આપો, કોઈ ચોકલેટ ના આપે તો રડે છે, નાના બાળકની જેમ જે તમે આક્ષેપ કરવાનું બંધ કરો. કોંગ્રેસ ઉપર સીધી સાદી બાબત સમજી લેવાની છે કે તમે મધ્યપ્રદેશમાં ક્યાં છો, તમે ઓડિશામાં ક્યાં છો, તમે બંગાળમાં ક્યાં છો, તમે આસામમાં ક્યાં છો, તમે કર્ણાટકમાં ક્યાં છો, તમે રાજસ્થાનમાં ક્યાં છો, આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો સામનો છેલ્લા કેટલા સમયથી કોંગ્રેસ કરી રહી છે, તમે ક્યાં ચિત્રવર નથી, દિલ્હીમાં શાસન આવી ગયું સારી વાત છે, હવે જો ક્યાં આવે છે તમારું આવે સારું છે પણ નીતિ ઉપર ચાલો, પંજાબમાં આવે છે જી અશોકભાઈ, યુપીમાં ચાલે છે, તેલ જીવો તેલની ધાર જીવો, ક્યાં ક્યાંક નથી, તમે તમે ગુજરાતમાં આગળ વધો, શુભકામનાઓ જી અશોકભાઈ. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં ભલે આવી રહ્યા હોય, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગામના લોકો સુધી, છેવાડાના બારવી સુધી વિકાસ પહોંચવો જોઈએ. અશોકભાઈ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર, અને રાજુભાઈ તેમજ નીતિનભાઈને હું વિનંતી કરીશ કે આપ જોડાયેલા રહેજો અને ચર્ચાને થોડી વારમાં આગળ પણ વધારીશું. તો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આપણે જે વાત કરી રહ્યા છીએ, ત્યારે કહેવાય કે અત્યાર સુધી સવારથી જ મતગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારના જો સમયગાળાની આપણે વાત કરીએ તો મતગણતરી જે પ્રમાણે કરવામાં આવી રહી છે ત્યારે નાના નાના જે ગામડાઓ છે તેમાંથી નામ પણ સામે આવી રહ્યા છે અને સૌ કોઈ મીટ માંડીને બેઠું છે કે પોતાના ગામડામાં કયો સરપંચ આવશે અને તેના દ્વારા કેવો વિકાસ કરવામાં આવશે. તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરીશું.